સબસ્ક્રાઇબ કરો શ્રી મારું ગુજરાતી ચેનલ ને. મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતાં વરિષ્ઠમ વાતાત્મજમ વાનર યોથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. આ વર્ષની આપણી ખેતીની જેટલી પણ આવક છે એમાંથી જેટલા રૂપિયા તમને જોઈતા હોય એટલા રાખી લેજો. ના ના શેઠજી, હમણાં મારે જરૂર નથી. હા મુનિમજી, પણ મેં હિસાબ કરી લીધો છે, તમે જરા હિસાબ તપાસી લેજો. હિસાબ જોવાની કોઈ જરૂર નથી, મને તમારી ઉપર પૂરો ભરોસો છે. બાપુ. હા. આજે જગદીશનો જન્મદિવસ છે. એમ? એને તો યાદ પણ નથી, મને યાદ છે. અને બાપુ, હા, એના માટે પણ મારા જેવી સાયકલ લાવજો હને. એમ? હો, ચોક્કસ લઈ આવીશું તારા જેવી સાયકલ. જોયું, આનું નામ સાચી લાગણી. અને હા, આજે છે ને જગદીશનો જન્મદિવસ, સાંજે ધામધૂમથી ઉજવીશું. કેમ મોટા ભાઈ, આવા બે કોડીના મુનિમના છોકરાને માથે ચડાવવાની જરૂર નથી. હા, આપણી અને એની વચ્ચે અંતર તો હોવું જ જોઈએ. આપણી સાથે આ લોકો ત્રણ પેઢીથી કામ કરી રહ્યા છે અને લખપણે માત્ર મુનિમ નથી, મારો જમણો હાથ બની ગયો છે. હવે મુનિમજીના પત્ની ગુજરી ગયા, બિચારો જગદીશ, એ નમાયા દીકરાને આપણે નહીં સાચવી તો બીજું કોણ સાચવશે? ભાભી, નમાયાને બે ટાઈમની રોટલી અપાય, આપણી રસોઈની થાળીમાં જમાડાય નહીં. તમે પતિ પત્ની ગમે તે માનો, પણ મને આ વાત ગમતી નથી. મોટા ભાઈ, તને ના ગમતી હોય તો કઈ વાંધો નહીં, પણ મને તો ગમે છે ને. મોટા ભાઈ, તમે આની સામે મારું અપમાન કર્યું છે. મુનિમજી, તમે એમને બોલવા સામું ના જોતા. તમે તમે ખોટું નહીં લગાડતા. ના ના.
જગદીશ, તારો અવાજ કેટલો સારો છે. તું મોટો થઈને ગાયક જ બનવાનો. હા આશા, હું જરૂર ગાયક બનીશ. વિઠ્ઠલભાઈને સંદેશો આપી દીધો છે ને કે આપણે આવીએ છીએ, એટલે ધક્કો ન થાય. નહીં નહીં શેઠ, જય માતાજી. અરે લક્ષ્મણ, આજે તારા દીકરા જગદીશનો જન્મદિવસ છે ને? અરે વાહ વાહ વાહ. અરે વાહ બેટા, જન્મદિવસની તૈયારી કરો. અમે શહેરમાં જઈએ છીએ, સાંજે સરસ મજાની ભેટ લઈને આવીશું. હા જા. પણ બાપુ, જલ્દી આવજો. અરે જલ્દી એટલે એકદમ જલ્દી. તું આંખ બંધ કર અને અમે હાજર. ચાલો ચાલો. જો જગદીશ, હું તારા માટે ગિફ્ટ લાવી છું. શું છે આમાં? એ તો હું તને નહીં કહું, તને પછી ખબર પડશે. જગદીશ, મારા બાપુ પણ તારા માટે મારા જેવી સાયકલ લેવા ગયા છે. હે? હા. વિજય, તું મારા માટે કેટલું બધું કરે છે. અરે હું તારો મોટો ભાઈ છું. કોઈ પણ મુસીબતમાં આ વિજય જગદીશનું નામ સાંભળતા આવી જશે. અરે તમે લોકો હજી સુધી વાતો કરો છો? તમારા ભાઈબંધો આવ્યા કે નહીં? અને જુઓ, ઉપરના રૂમમાં બધી તૈયારી કરી છે. જાઓ જાઓ, જઈને જોઈ આવો મેં કેવી તૈયારી કરી છે. જાઓ જાઓ. ચાલો. અરે વાહ, મમ્મીએ કેટલી સરસ તૈયારી કરી છે. રામશેઠ અને મુનિમનું અકસ્માતમાં મૃત્યુ થયું છે. જગદીશ, તું ચિંતા ના કરતો, બધું સારું થઈ જશે. હે? તારા કારણે જ આ બધું થયું છે. તારો અપશુકનિયર પડછાયો પણ આ ઘરમાં ન જુએ, સમજો? ભાગેથી જા. નહીં નહીં બાપુ, આવું ના કરશો. કાકાએ ક્યાં જશે? એનું આપણા સિવાય કોઈ નથી. જા જા. આ મનહૂસના કારણે મારા મોટા ભાઈ બન્યા છે. હવે આ મારા ઘરમાં ન જોઈએ. જા જા. ઓ મા, આ કાકા જો જગદીશને ઘરની બહાર કાઢી મૂકે છે. જગદીશ, તું ચૂપ માર. તને કઈ ખબર ના પડે, તું હજી નાનો છે. દિયરજી, એ નાનો છે પણ એની માં તો સાચું ખોટું પારખવા વાળી બેઠી છે ને. જગદીશની માં નથી, બાપની ચિતા હજુ ઠરી નથી. અને એને ઘરની બહાર કાઢી મૂકતા તમને જરા સરખો પણ વિચાર ના આવ્યો? તમારામાં માનવતા જેવું કઈ છે કે નહીં? આવું પગલું ભરતા પહેલા તમારે મને પૂછ્યું તું તો ખરું. તમે અને મોટા ભાઈએ મને ક્યારે પૂછ્યું છે? મારી મિલકતનો બધો હિસાબ કિતાબ એ જ રાખતા હતા. તમારા મોટા ભાઈને મરી ગયે હજુ 2 દિવસ પણ નથી થયા અને એમના વિશે ખરાબ બોલવાનું શરૂ પણ કરી દીધું. ભગવાન તમને ક્યારે માફ નહીં કરે દિયરજી. તમારે મિલકત જ જોઈતી હોય તો લઈ લો, મને જરાય મોહ નથી મિલકતનો. મોહ રાખતા પણ નહીં. એ 2 કોડીના છોકરા માટે મેં ઘણું સહન કર્યું છે. એ તો ગયો, હવે તમે પણ જશો ને તો મને જરાય દુઃખ નહીં થાય. હવે મને સમજાયું કે મિલકત ભૂખ્યાને ભાઈ માટે લાગણી ન હોય. હું જો થારું ને દિયરજી, તો કોર્ટમાં કેસ કરીને તમને ધોળે દિવસે તારા દેખાડી શકું છું. પણ ના, એ મારા સંસ્કાર નથી. જાઉં છું આ ઘર છોડીને, ફક્ત મારા પતિના અસ્થિને લઈને. અરે તમારા જેવા પાપીના હાથે અસ્થિ વિસર્જન થાય, એના કરતા મારા દીકરાના હાથે જો અસ્થિ વિસર્જન થશે ને, તો એમના આત્માને શાંતિ મળશે. હવે તમે માં અને દીકરો પણ આ ઘર છોડીને નીકળો એટલે મારા આત્માને શાંતિ થાય. ભરતસિંહ.
બહુ થયું, મેં બધું જ સાંભળી લીધું છે. મારા બેન અને ભાણેજના આંસુ અને અપમાનનો બદલો લઈશ તો ડાબા અને જમણા ગાલની દિશાઓ બદલાઈ જશે. ચાલ બેન, આ નરકમાં હવે એક મિનિટ પણ ના રહેવાય. ચાલો ચાલ નીકળો. ભાઈ નહીં જા, હું તમને નહીં છોડું, નહીં છોડું તમને. કૂતરાઓને સીધા કરવાનું કામ છે મારું. નમાલાઓ, એટલું યાદ રાખજો, જગદીશ ઠાકોર નામ છે મારું. તમે ભગવાન બનીને આવ્યા, હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. જો તમે ખરા સમયે ના આવ્યા હોત તો આ લોકો મારી જમીન લખાવીને લઈ ગયા હોત. અરે નહીં કાકા, આ તો મારી ફરજ હતી. આવા શિયાળિયાઓનો શિકાર કરતા મને સારી રીતે આવડે છે. જય માતાજી. આ જમીનના દસ્તાવેજ ઉપર અંગૂઠો મારવાની ના પાડે છે અને કોઈ મોટા માથાની ધમકી આપે છે. આ બળેલું મોઢું જઈને બતાવજે તારા એ મોટા માથાને અને એને કહેજે કે ચોરાવરે કીધું છે, શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું.
પડવી જોઈએ. બાપુ, અમારા કામનું શું થયું? નોટો જમા કરાવો, છેડા અડશે ને કામ પતી જશે. આવજો. ભલે બાપુ. ભલે બાપુ. લાખણ, આ શું થયું? જય માતાજી બાપુ. એ તો જરા પગ લપસ્યો હતો ને તો પડી ગયો હતો, એટલે થોડું વાગી ગયું હતું. ધ્યાન રાખ્યા કર. હા હા. ગામના કઈ નવા સમાચાર? હા, બે ચાર જણાની જમીન લખાવવાની છે. એ લોકો હાથમાં આવે એટલે તરત જ અંગૂઠો પડાવી લઈશ. બે ચાર જણાની જમીનથી આપણું પેટ નહીં ભરાય? આપણા જેવા માથા માટે તો આખા ગામની જમીન ઓછી પડે. કોઈ અંગૂઠો મારવાની ના પાડે તો એની લાશને એની જમીનમાં દાટી દેજો. સમજી ગયો બાપુજી. બસ તમારી આજ્ઞાની જ જરૂર હતી. હવે તમે જુઓ આ લાખણના લોખંડ જેવા હાથનો ફટકો. શાબાશ દીકરા, શાબાશ. ચાલ હવે હું જાઉં છું. ભલે. આશા આવજે. એ આવજે. દેખાતું નથી? આંધળો છે. ઓહો, દેખાય છે ને? આ દિવસે ઉગેલો ચાંદલિયો બરાબર દેખાય છે. આ ચાંદલિયો નથી, આ તો ધક ધક તો જ્વાળામુખી છે. હાથ લગાડીશ ને તો રાખ થઈ જઈશ. તું મને રાખ કરીશ? અરે યાર, તારે બીજો કઈ કામ ધંધો છે જ નહીં કે હરી ફરીને મારા હાથનો માર ખાવા આવી જાય છે? હવે જો આ છોકરીઓની સામે તને મારીશ ને તો બધા હસશે. એટલે તું જ વિચાર, તારે અહીંયા ઉભું રહેવું છે કે પછી જવું છે? બોલ. અત્યારે ભલે તું મારા પર હસી, પણ એક દિવસ હું તને મારી બનાવીને ચંપીશ. ને તું યાદ રાખજે, તને હું છોડીશ નહીં. યાદ રાખજે તું. જા જા, જોવા વાળીની ના જોઈ હોય તો. અરે અરે, ઓ જ્વાળામુખી, કઈક આભાર બાભાર તો માનતી જા. આભાર? આમાં આભાર શાનો? શાનો આભાર? એ તો હું અહીંયા આવ્યો જ ના હોત તો ખબર પડત શાનો આભાર. તો તને કોણે કહ્યું હતું વચ્ચે આવવાનું? એટલે 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 કે મારું રક્ષણ હું મારી જાતે જ કરી શકું છું. ફરીવાર મારી વચ્ચે આવતો નહીં. હા હા, હવે નહીં આવું, પણ તારું નામ તો કહેતી જા. લીના, મીના, શીના કે પછી આશા? અરે આ રૂમાલ, આ રૂમાલ તો મેં મારી બાળપણની ભેરુ આશાને આપ્યો હતો. આજ તો મારી આશા નહીં હોય, ભગવાન કરે આજ મારી આશા હોય. એ આ રૂમાલ મારો છે, લાવ મારો રૂમાલ. આશા, સાંભળતો નથી? લાવ મારો રૂમાલ. જોઉં છું બાળપણના ભેરુને ઓળખે છે કે નહીં. ઊભો રહે. હજી એવી ને એવી જ છે મારી આશા. એ તમને કહું છું, લાવો મારો રૂમાલ. તમને પુરુષોને હું બરાબર ઓળખું છું. તમે મને કાલે ગુંડાઓથી બચાવી અને આજે તમે ગુંડાગીરી કરવા માંગો છો? તમે હજી મને ઓળખતા નથી. ચૂપચાપ મારો રૂમાલ લાવો અને રસ્તો પકડો. રસ્તો? આ રૂમાલ મને તમે નથી આપ્યો. જે પવન તમારી લાંબી જુલ્ફો સાથે મસ્તી કરી રહ્યો છે એ પવને આપ્યો છે. એની પાસે જ માગી લો ને, હું નહીં આપું. અને વળી આ રૂમાલના શમૂલ, તમને શું ખબર આ રૂમાલ મારા માટે કેટલો કિંમતી છે? હું એના માટે મારા પ્રાણ દેતા પણ નહીં અચકાઉં. એ તમને નહીં સમજાય. એ લાવ મારો રૂમાલ. અરે લાવ. અરે એ લાવ કહું છું, લાવ લાવ. અરે અરે લાવ, છોડ મને. અરે આ છોકરાને કોણ પડ છે? બે શરમ. એ છોડ, નફટ. લાવ મારો રૂમાલ. તું તો સાજણ કો રાણી મારા કાળજે, તું તો સાજણ કો રાણી મારા કાળજે.
જગદીશ. જગદીશ, તને યાદ છે બાળપણમાં આપણે સાથે કેટલી મસ્તી કરતા હતા, તું, હું અને વિજય? હા આશા, આપણી પ્રીતના સંભારણ સાથે આજે મને ખૂબ જ યાદ આવે છે. માં અને વિજય કેટલો હેત કરતા હતા મને. જગદીશ, તારા ગયા પછી બાપુની સાથે એ લોકોનો તારા માટે ખૂબ ઝઘડો થયો અને એ લોકો ઘર છોડીને નીકળી ગયા. મારા હૈયાના પણ હજાર હજાર ટુકડા થયા, પણ હું કાંઈ બોલી ના શકી. પછી શું થયું આશા? અને વિજયના મામા એમને લઈ ગયા. આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે જેમ આપણો ભેટો કરાવ્યો એમ વિજય અને માનો પણ ભેટો કરાવી દે. હા જગદીશ. આશા, જગદીશ બહુ મોડું થઈ ગયું છે, બાપુ વાર જોતા હશે, હવે હું જાઉં. લે આશા, આ રૂમાલ લેતી જા. ના જગદીશ, આ રૂમાલ હવે તું તારી પાસે જ રાખ. ચાલ તો હું જાઉં. જાઓ તમે જાઓ સાજણ, પણ જલ્દી પાછા આવજો. એક પાગલ પ્રેમી તમારી વાટ જુએ છે, એટલું યાદ રાખજો. એ જગદીશ, હું તને છોડીને ક્યાં જાઉં છું? આ સાજણ તો તારા કાળજી કોરાણી છે. એમ ભાઈ બેન વચ્ચે શું વાતચીત ચાલી રહી છે? બેન ને એના લગ્ન ની વાત કરતો હતો. એનું તો નક્કી છે, તમારા બાપુ આની સગાઈની તિથિ અને મુહૂર્ત નક્કી કરવા ગયા છે. તમારા બાપુને લગ્નની મોટી ચિંતા છે, હવે મોટા ખર્ચાને પહોંચી વળવાનું છે ને? હા માં. દીકરા, સગાઈની સાથે લગ્નની તિથિ નક્કી થઈ ગઈ છે. લગ્ન ગમે એટલા સાદાઈથી કરીએ તોય બેટા અમુક ખર્ચ તો કરવો જ પડશે ને. બાપુ તમે એની જરાય ચિંતા ના કરો, મારી બેનના એવા ધામધૂમથી લગ્ન કરીશ કે આખું ગામ જોતું રહી જશે. રૂપાણીમાં ભાઈલા, જગદીશ, એ જગદીશ કેમ, શું વિચારમાં પડ્યો છે, કેમ ઉદાસ છે તું? આશા, તારાથી શું છુપાવવાનું, એક મોટી જવાબદારી આવી પડી છે. જવાબદારી? આ અભાગ્યને જેણે આશરો આપ્યો એવા ભગવાન જેવા મારા પાલક મા બાપ, એમની દીકરી રૂપા, મારી બેન, એના લગ્નનું નક્કી થઈ ગયું છે. થોડા જ દિવસમાં એની સગાઈ છે. બાપુના એકલા હાથે ખર્ચો ઉપાડવાની સગવડ નથી, એટલે આ જવાબદારી મારી છે. તો એમાં આટલો બધો મૂંઝાય છે સાનો? તારા માટે પૈસા કમાવા એ તો ડાભા હાથનો ખેલ છે. આશા, તું આવી હાલતમાં મારી મશ્કરી કરે છે? મશ્કરી નથી કરતી, પણ તારી અંદર જે ખજાનો છુપાયો છે ને એની તને ખુદને ખબર નથી. હું તો નાનપણથી જ એ ખજાનાને ઓળખું છું. તું શેની વાત કરે છે? કુદરતે તને મોના ટોકા જેવો કંઠ આપ્યો છે, એનો ઉપયોગ કરી તું ધારે એટલા પૈસા કમાઈ શકે એમ છે. એક વાર તું ડાયરામાં ગાવાનું શરૂ કરી દે એટલે પૈસો અને કીર્તિ તારા પગ ચૂમતા થઈ જશે. અને હા, તું તારી બેનના લગ્ન પણ ધામધૂમથી કરી શકીશ. આશા, તારી વાત સાચી, પણ હું કેવી રીતે ડાયરામાં ગાવાનું શરૂ કરું? મને તો કોઈ ઓળખતું પણ નથી. એ તું મારા ઉપર છોડી દે, ડાયરાના આયોજક શ્રી ગુણવંતલાલ મારા ખાસ ઓળખીતા છે. ચાલ તને એની પાસે લઈ જાઉં એટલે તારું ડાયરામાં ગાવાનું શરૂ. બોલ આશા, શું કામ પડ્યું? ગુણવંતલાલ, આ છે જગદીશ ઠાકોર. જય માતાજી. જેની મેં તમને ગાયક માટે વાત કરી હતી ને, કુદરતે એના અવાજમાં જાદુ ભર્યો છે. જો તમે એકવાર એનો અવાજ સાંભળશો ને તો તમને ખબર પડશે. હા આશા, આમે મારે એક નવા કલાકારની જરૂર હતી જ, અને તું કહે છે તો મને તારી પર પૂરેપૂરો વિશ્વાસ છે. આવતીકાલે હું પાટણના ડાયરામાં જગદીશ ઠાકોરને રજૂ કરું છું. તમારો ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી મહાવીર, મને આશીર્વાદ આપો.
માનવી
क्षत्रिय समाज ना उंचाते गुण ना के वये रे लो ભગવાન પાસે શું માંગ્યું હશે એક કુવારી છોકરી ભગવાન પાસે શું માંગે એનો ભાવ ભવનો ભર થાર જાનકી તો રાજકુમાર જ માંગ્યો હશે જાનકી તો છે જેટલી રૂપાળી ભગવાન પાસે તારો મનગમતો રાજકુમાર માંગ્યો હશે ને બોલ સાચું કહું છું ને સોનાના હિંચકે ઝુલાવે પણ તોફાનમાં ઘેરાયેલી તમારી નાવને બચાવી ન શકે એવો પુરુષ શા કામનો મને ઊંચા મહેલના સપના નથી ભલે મારો ભરથાર નાના ઘરનો હોય પણ એ કોઈ માઈક આંગલો નહીં મર્દ હોવો જોઈએ મર્દ બસ હું તો ભગવાનને એક જ પ્રાર્થના કરું છું કે મને કોઈ એવા બહાદુરનો ભેટો કરાવે જેને હું સામેથી કહી શકું કે તું તું તો મારા કાળજી કોરાયો છે
આજી લોક ગાયક જગદીશ ઠાકોરનું આપણા ગામ તરફથી સન્માન થવાનું છે. મારા બાપુએ આયોજન રાખેલું છે. ચાલો ચાલો, મોડું થઈ ગયું, ચાલો જલ્દી. હવે મારી દીકરી જાનકી જગદીશ ઠાકોરનું સન્માન કરશે. જેના ગળામાં ઈશ્વરે જાદુ ભર્યો છે એવો એક ટહુકતો મોર છે. આવો જગદીશ ઠાકોરનું સન્માન કરીએ. આપણી માટીનું એ અણમોલ રતન છે. શું વાત છે, શું વાત છે. પણ એ હરામખોરની લાશ પહેરશે. એ હરામખોરે મારા દીકરાનું અપમાન કર્યું છે, મારા દીકરાનું. અને તમે ગામ લોકો ભેગા મળીને એને માથે ચડાવી રહ્યા છો, હે? ભૂલી ગયા તમે લોકો, શેતાન હોય કે સાધુ, સૌથી ભારે જોરાવરનું માથું. મારા દીકરાનું અપમાન કર્યું તે એમનું સન્માન કર્યું કેમ? આજ હું તારું એવું અપમાન કરીશ કે આ જીવનમાં કોઈ તારું સન્માન નહીં કરે, સમજી?
ए हीरो, तारी हीरोगिरी बंद कराने जाए थे। आज ये साचो मरद जे हूँ भगवान पासे कायम मांगती हूँ। छोड़ो बापू, छोड़ो हमने। विजय भाई, छोड़ दो हमने। जोरावर सिंह जी, तुम्हें शू करी रहा छो। इंस्पेक्टर, समझावी दो आने के सीना मोड़ा मा हाथ नाखवानो प्रयत्न ना करे। नहीं तरे ने खबर न थी, शैतान होई के साधु, सौथी भारे जोरावरनु माथु। आ गरीब भोड़ा भाड़ा गाम वाड़ा पर अत्याचार करी ने पोतानु जोर बतावे छे, करो जोरावर होई ने तो आवी जा। तारा जेवा मोटा माथा ने चपटी मा मसड़ी ना नाखू ने। तुम्हारो नाम विजय नहीं, छोड़ दो हमने, जमा दो। चल जोई लेशु। विजय भाई, हवे तमे पण चिंता ना करो इंस्पेक्टर साहेब, तमे जाओ। ओके, चलो। तमारो आभार भाई। दीकरा, अणीना समय तमे भगवान बनीने आव्या छो, तमारो आ उपकार अमे क्यारे नहीं भूलीए। उपकार नी शुं वात करो छो, आ तो मारा भाई जेवो छे। भाई, गम्मे त्यारे मारी जरूर पड़े ने तो अर्धी रात्रे पण मने याद करजे। हूँ बाजूना गाम रतनपुर मां रहू छुं। चलो आवजो। हा जानकी, आज छे ने तारा सपनानो राजकुमार। जानकी, जानकी, चल बेटा, अपने जगदीश ने दवाखाने ले जाइए। अरे, आवी गयो। माँ। सुखी रे बेटा। अरे, आ शू थयु? क्या मारा मारी करीने आवे तू? तारी माए तने हजार वार कहू छे के आपणे रुस्तम नथी बनवो, પણ કોઈનું વેણ સાંભળતો જ નથી ને। આજે આટલું વાગ્યું, કાલે વધારે વાગશે। જો તારે આવું જ બધું કરવું હોય તો મારી નાખ તારી આ માને। માં, તું મારે તારું કઈ સાંભળવું નથી, વાત ના કર તમારી સાથે તું। અરે બેન, તું આમ આટલી બધી આકરી ના થા, એને શું કહેવું છે તો સાંભળી લે પહેલા। બોલ બેટા, શું વાત છે? મામા, રામપુર ગામના નિર્દોષ માણસ ઉપર જોરાવર અને એના ગુંડાઓએ હુમલો કર્યો હતો। માં, જો તું એ દ્રશ્ય જોવત ને તો તારું હૈયું પણ કકડી ઉઠત। મારું લોહી ગરમ થઈ ગયું, મેં એ પાપીઓને માર મારીને ભગાડી મૂક્યા અને મેં ગામને બચાવ્યું અને જગદીશને પણ બચાવ્યો। કોણ? આપણો જગદીશ? ખબર નહીં માં, જ્યારે પણ આ જગદીશનું નામ આવે છે ને ત્યારે મને આપણો જગદીશ યાદ આવે છે। બિચારું, બહુ યાદ આવે છે મને એની। ક્યાં હશે, શું કરતો હશે? ચાલ હવે તને પેલા પાટો બાંધી દઉં। જો બેન, આખો દિવસ ધમાલ કરતો ફરે છે ને, પાટા બંધાવતો ફરે છે ને,
તો એને કોઈ સારી છોકરી જોઈ ને ખીલે બાંધી દે એટલે ઠરીને ઠામ તો થાય. પણ મામા, આ વિજયને બાંધી શકે એવી છોકરી મળવી તો જોઈએ ને. મારા પિયુ, તને જોઈને આ જન્મારો સફળ થઈ ગયો. જેની જ્યોતિથી વાટડી એ મરત આજે મળી ગયો. વિજય, મને ખબર નહોતી કે ભાગતા ભાગતા વરમાળા પહેરાવી શકું એવો જુવાન મને મળી જશે. આમ તો હતી હથેળી મારી કોરી, કેમ ભટકાઈ ગઈ તારા જેવી ગોરી? એટલે શું તને ભટકાઈ ગયું એમ લાગે છે? તને જો મારી કિંમત ના હોય ને તો હું તો આ ચાલી. એ દિશાઈને ગુસ્સે થાવ ત્યારે વધુ રૂપાળા લાગો છો. એક પાગલ પ્રેમી પાસે પ્રેમ ના, શું વધુ પુરાવા માંગો છો? શું થયું દીકરા, શું વિચારમાં પડ્યો છે? બાપુ, આ બધું થવાનું કારણ ઓલી નાલાયક છોકરી છે. એણે એણે મને તમાચો માર્યો. પણ બાપુ, હું એ તમારો દીકરો છું. હું આજે સોગંદ ખાઈને કહું છું કે એ છોકરીને હું આપણા ઘરમાં બેસાડીને જ રહીશ. એમ જ કરવાનું દીકરા, એમ જ કરવાનું, તો જ તું મારો દીકરો સાચો. પણ એ છોકરી હતી કોણ? સીતાપુર ગામના ઓલા ભરત શેઠ છે ને, એમની દીકરી આશા. શું? ભરત શેઠની દીકરી આશા? વાહ, આ તો બરાબર ગોઠવાઈ ગયા પાસા. દીકરા, આને કહેવાય નસીબની બલિયારી. હવે હું તને દેખાડીશ, શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું. વિજય, તારા વિના હવે મને કંઈ જ ગમતું નથી. ક્યારે આપણે શરણાઈના સૂર વાગશે, ક્યારે આપણે ચોરીના ફેરા ફરશું, એ માટે મારું હૈયું થનગની રહ્યું છે. એ જાનકી, મારી પણ એ જ હાલત છે. મને પણ એમ થાય છે કે હવે સાગર અને નદીનું મિલન થઈ જવું જોઈએ. વિજય, ક્યારે તું મારા સૈંથાનું સિંદૂર બને, ક્યારે મારા ભવભવનો ભરથાર બને, બસ એ દિવસની હું જલ્દીથી વાત જોઉં છું. આજે તને હેરાન કરવાની મજા આવશે. જગદીશ. આશા, કેટલી વાત જોડાવી. તને તો ખબર છે ને, તારા વિના એક પળ પણ નથી રહી શકતો. હા, મને ખબર છે. પણ શું જગદીશ, હવે તારે મારા વગર એકલા રહેવાની આદત પાડવી પડશે. એટલે તું કહેવા શું માંગે છે? જગદીશ, મારા બાપુએ મારા લગ્ન બીજે નક્કી કરી નાખ્યા છે અને મારે એ લગ્ન તો કરવા જ પડશે. તું મને ભૂલી જાય જગદીશ. આશા, તું મને ભૂલી જાય પણ હું તને ક્યારે નહીં ભૂલું. હું તો મજાક કરતી હતી. મજાક? આશા, આવી મજાક મને પસંદ નથી. હું કાન પકડું છું. અરે બાબા, માફી માંગુ છું. લે, તારા પગે પડું છું. આશા. જગદીશ,
આ સાજણ તો હંમેશા માટે તારા કાળજી કુરાણી છે. અરે જોરાવરસિંહજી, મારી દીકરી તમારું આંગણું પાવન કરી દેશે, પાવન. અને મારો દીકરો એ કઈ ઓછો નથી, જોઈ લો, ભડનો દીકરો છે, ભડનો. લો, યાદ કરતા જ દીકરી આવી ગઈ. અરે દીકરી, આ જોરાવર કાકા ને એમનો દીકરો લાખણ ક્યારના એ તારી રાહ જોઈને બેઠા છે. આ પાપીઓ અહીં શું કામ આવ્યા છે? હું જેનું મોઢું જોવા માંગતી નથી એ મારી વાત શું કામ જોવે? આ અમારું અપમાન છે. દીકરી, મહેમાનોનું આવું અપમાન ના કરાય, જરા મર્યાદા રાખ. મર્યાદા મર્યાદા સંસ્કારોથી શોભતા મહેમાનોની હોય, લાશ શરમ વગરના લંપટોની નહીં. પૂછો આ તમારા કપૂતને કે મારી મશ્કરી કરી ત્યારે મારા હાથનો તમાચો ખાધો તો કે નહીં. બાપુ ચાલો અહીંથી, આ તો આપણું હળહળતું અપમાન છે. જાઓ જાઓ, રસ્તો પકડો, નહીં તો બીજો ગાલ તમાચા માટે બાકી છે. ભરત શેઠ, સમજાવી દો તમારી આ દીકરીને, શેતાન હોય કે સાધુ, સૌથી મોટું આ જોરાવરનું માથું. ચાલ દીકરા. અરે અરે જોરાવર સર, એમ ગુસ્સે ન થાઓ. પાર્વતી, લઈ જાઓ આશાને મારી નજર સામેથી. મહેમાનોનું આવું અપમાન હું સહન નહીં કરું. ચાલ દીકરી, ચાલ. અમારે ખરેખર મોડું થાય છે, પણ હા શેઠ, એક વાત મારી માનવી હોય ને તો માનજો, કેમ કે આ લાખણની વાત હોય છે 1.25 લાખની. પેલો જગદીશ ઠાકોર તમારી દીકરીને જાળમાં ફસાવી રહ્યો છે ને એ જ ચડાવે છે તમારી દીકરીને. ભરત શેઠ, તમે તમારી આંખો ઉઘાડી રાખો, કાદવમાં સૂતેલા મગરને ઓળખો, નહીં તો કોક દી તમારી ઇજ્જત. ચાલ દીકરા. આનો કંઈક કરવો જ પડશે. જગદીશ, મને એ નથી સમજાતું કે લાખણ અને એના બાપુ મારા ઘરે ક્યાંથી, અને મારા બાપુ પાસે મારા લગ્નનું માંગુ નાખવા આવ્યા હોય એવી વાત કરતા હતા. તો તારે જ પૂછવું હતું ને તારા બાપુને કે લોકો કેમ આવ્યા હતા. હું તો આજે મારા બાપુને ચોખ્ખું કહી દેવાની કે હું લગ્ન કરીશ તો જગદીશ સાથે જ. આશા, જગદીશ તારો સાથ હશે તો આપણને કોઈ જુદા નહીં કરી શકે. આશા, આશા. બેશરમ, પાછી આંખો કાઢે છે. ભરત છે, આશા હવે તમારી દીકરી જ નથી રહી, મારા દિલની રાણી પણ છે. ચૂપ માર હરામી, ચૂપ તમે રહો. વર્ષો પછી બે ઘડી મળ્યા છો તો થનાર જમાઈ સાથે પ્રેમથી વાત કરો. ભિખારી, મારા જમાઈ બનવાની તારી કોઈ હેસિયત નથી. કાલે હું એક સામાન્ય મુનિમનો દીકરો હતો, પણ આજે લાખોનો લાડલો ગાયક જગદીશ ઠાકોર છું. પણ મારા માટે તો તું ગટરનો કીડો છે, કીડો. ભરત શેઠ, સમય બદલાઈ ગયો છે, હવે એટલું સમજી લેજો કે જમણા હાથનો જવાબ ડાબા હાથથી આપતા આવડે છે, પણ અમન્ય એટલે રાખું છું કે તમે આશાના બાપ છો. નાલાયક, આ જન્મમાં તો તારી આશા સાથે લગ્ન કરવાની આશા ક્યારેય પૂરી નહીં થાય. તો એ આશા પૂરી કરીને તમારા જ હાથે લગ્નના આશીર્વાદ ના મેળવું તો હું ઠાકોરનો દીકરો નહીં. જોરાવર સિંહ, હવે શું કરશું? ભરત શેઠ, ભલે વિજય ને જગદીશ સરપંચની દીકરીને બચાવીને લઈ ગયા, પણ જગદીશની બેનના લગ્નના માંડવા પહેલા મારા માણસો એને મસાણે પહોંચાડી દેશે. અરે શેતાન હોય કે સાધુ, સૌથી ભારે જોરાવરનું માથું. બાપુ, બાપુ, હું લગ્ન કરવા માટે તૈયાર છું, પણ તમે જગદીશની બેનને કાંઈ ના કરશો બાપુ,
એ બિચારી નિર્દોષ છે બાપુ, નિર્દોષ છે. હું તમારા હાથ જોડું છું, તમારા પગે પડું છું. તમે એને કંઈ ના કરતા, તમે જેમ કહેશો એમ કરીશ બાપુ. ઠીક છે, તો આજ પછી જગદીશને મળવાની કોશિશ કરી છે તો તું જાણે છે એનું પરિણામ શું આવશે. સમજાવી દેજે. આવ જગદીશ, આવ બોલ, શું કામ છે? આશાને મળવા આવ્યો છું. અરે તારા જેવા નાચગાન કરનાર ને મારી દીકરી મળવા પણ નથી માંગતી, સમજો? આ વાત હું આશાના મોઢે સાંભળવા માંગુ છું. ઠીક છે પાર્વતી, આશાને લઈ આવો. આશા, શું મેં જે વાત સાંભળી સાચી છે? આશા, જગદીશ, મારા લગ્ન લાખન સાથે નક્કી થઈ ગયા છે. તું મને ભૂલી જા, હવે પછી મને મળવા નહીં આવતો. ના આશા, તું જરૂર કોઈના દબાણ હેઠળ આવીને બોલી રહી છે. આ મારી આશા નથી બોલતી. જગદીશ, મારા બાપુ જ્યાં કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ. હાથે શું કર્યું ભાઈ તે? શું થયું તને? મને કે ને ભાઈ, શું થયું તને ભાઈ? આંખ નાસો જ્યારે લોહી બધીને વહેવા લાગે છે, એ જ બતાવે છે કે તારા દિલના કોઈએ હજારો હજાર ટુકડા કરી નાખ્યા છે. બોલ ભાઈ, શું થયું તને? દીકરા, એવું દીક કયું દુઃખ આવી પડ્યું કે સદાય હસતો રમતો મારો દીકરો આજે સાવ ભાંગી પડ્યો છે? દીકરા, અમારા પ્રેમમાં જ કંઈક ખોટ આવી ગયો એવું લાગે છે, નહીં તો મારો સિંહ જેવો દીકરો આમ લોહી ના વહેવડાવે. હા, ગમે તેમ તોય અમે તારા પાલક મા બાપ કહેવાઈએ ને, એટલે જ તું કંઈ બોલતો નથી. ના બાપુ, એવું ના બોલો, એવું કંઈ જ નથી. અરે તમે તો મને સગા દીકરાથી પણ વિશેષ પ્રેમ આપ્યો છે. તો ફરી એવું ક્યારે ના કરતો ભાઈ? બેન, તને તો ખબર જ છે તારા આંસુ હું જોઈ નથી શકતો. હવે રડવાનું બંધ કર અને આ આંસુને તારી વિદાય માટે સાચવીને રાખ. અને એ તારા લગ્ન તો એવા ધામધૂમથી કરીશ કે આખું ગામ જોતું રહી જશે. શાબાશ દીકરા, શાબાશ. જગદીશ! અલ્યા, એ જગદીશ! હા બાપુ. આ બેનના લગનનો સામાન જે શહેરમાં નક્કી કરી આવ્યા છો ને એ જઈને લઈ આવો. પણ બાપુ, આ તમે બને અહીંયા ઊભા રહીને શું કરો છો? ઘરમાં લગનનું બધું કામ બાકી છે. પૈસા બેસ તો ચાલે છે, તો પછી અહીંનું કામ તમે કરો. લો, હું શહેરમાં જઈ આવું. નહીં બાપુ, તમે અહીં રહો, હું જઈને લઈ આવું છું. તો પછી હું પેલા દરજી પાસે જઈને મારા કપડાં લઈ આવું. તમારે જવાની જરૂર નથી, હું શહેરમાંથી પાછા વળતી વખતે લેતો આવીશ. ચાલમાં હું જાઉં. હા હા ભાઈ, એ વાત તમારી બરાબર. અમ્મા, ના, માં, માં, મારે તને એક વાત કે. શું છે બેટા? કઈ નહીં, તું બટાકા છો ને. માં, મારે તને એક વાત કરવી છે કે હું. બોલને બેટા, શું કહેવું છે તારે? હા, કઈ નહીં. ઠીક છે, તું ના બોલે તો કાઈ નહીં. મારે તને એક વાત કહેવી છે. જો દીકરા, ગઈકાલે જાનકીના બાપુજી એના લગ્નનું માગું લઈને આવ્યા હતા. હા, અને મેં ચોખ્ખી ના પાડી દીધી છે, કારણ કે તને તો કોઈ છોકરી ગમતી જ નથી. માં, તે સીધી સીધી ના પાડી દીધી? હા. અરે અરે, મને પૂછ્યું પણ નહીં. માં, મને ખબર છે તું અને જાનકી એકબીજાને પ્રેમ કરો છો, અને એટલે જ
મેં આ લગ્નની હા પાડી દીધી છે. હે માં સાચે જ? હા તે હા પાડી દીધી. હા ઓ માં બસ હવે લાડ કરવાનું રહેવા દે. અને હું જલ્દીથી ગોર મહારાજ પાસે જઈને તમારા લગ્નનું મુહૂર્ત જલ્દીમાં જલ્દી જોવડાવી લઉં છું. હે મામા તો પછી બેઠા જો શું, જાઓ જાઓ જલ્દી જાઓ. હા ભાઈ હા જાઉં છું. બહુ ઉતાવળો મારો દીકરો. વિજય હા શું? અરે જગદીશ તું? હા હા જગદીશ, એકદમ ખરા સમયે આવ્યો છે. કેમ શું થયું? અરે મારી માએ મારા અને જાનકીના લગ્ન માટે હા પાડી દીધી છે. અરે વાહ, આ તો બહુ ખુશીના સમાચાર છે. હા અરે હું પણ મારી બહેનના લગ્નની કંકોત્રી આપવા આવ્યો છું. અને હા તમારે બધાએ લગ્નમાં આવવાનું છે. શું વાત કરે છે, આ તો એક સાથે બબ્બે ખુશીના સમાચાર થયા. હવે તો તારે મોઢું મીઠું કરવું જ પડશે. હા એ માં ગોળ લાવ તો. આવ આવ બેસ. આ ફોટો કોનો છે? આ મારા બાપુજીનો ફોટો છે. કેમ બાપુજીનો? લે બેટા ગોજી. બેટા આ મારો મિત્ર સુખી રે. માં તમે મને ના ઓળખ્યો? હું જગદીશ, તમારા મુનિમનો દીકરો. જગદીશ? માં જગદીશ, આપણા મુનિમજીનો જગદીશ. આજે તમારી સામે છું. હે ભાઈ, એટલે જ્યારે જ્યારે તું મને મળતો ને ત્યારે મારા મનમાં એમ જ હતું કે તું મારો ભાઈ જગદીશ છે. આજે ખૂબ ખુશીનો દિવસ છે. ભગવાને આજે મારા ખોળામાં ખુશી એટલી બધી નાખી દીધી છે કે આજે મારા વિજયના લગ્ન નક્કી થઈ ગયા અને મારો જગદીશ મળી ગયો. અને મારી બેન રૂપાના પણ લગ્ન છે. રૂપા? એ ભાઈ, રૂપા તારા એકલાની બેન નહીં, મારી બેન પણ છે. હવે તું જોજે આપણે કેવી રીતે રૂપાના લગ્ન ધામ ધૂમ થી કરશું. હા ભાઈ. અરે અમે તો એકને જ ઉઠાવવા આવ્યા હતા ને બીજી પણ મળી ગઈ. ચાલો સાંભળી હતી પણ આજે તો એક કાંકરે ત્રણ પક્ષી થઈ ગયા. નહીં જોયું ને આ લાખણનો લોખંડી ફટકો? કાયર એક વાર મને છોડ, પછી તને સમજાઈ જશે કે તું લાખણ છે ને તો હું પણ વિફરેલી વાઘણ છું. મહિરાને પોતાના પંજામાં લઈને હોશિયારી કરનારો બહુ બહુ તો તાળી પાડી શકે, લોખંડી ફટકો ના મારી શકે. તું શું મારા ભાઈની આબરૂ કાઢવાનો હતો? હું
જગદીશ ઠાકોરની બેન છું. રાખડીની લાજ રાખવા, મારા ભાઈની ઇજ્જત બચાવવા હું કંઈ પણ કરી શકું છું. દવાખાને લઈ જઈએ. ચાલો. નહીં, મારી પાસે એટલો સમય નથી. માં, મારા ભાઈને કહેજો કે આશાની જિંદગી. હિંમત રાખો, હિંમત રાખો. અરે શું થયું રૂપા? બેન જગદીશ, આજો રૂપા. બેન, રૂપા બેન. બાપુ. રૂપા. માં, શું થઈ ગયું આપણી રૂપાને? બેન, બેન તું કઈ બોલતી કેમ નથી? અરે મારી લાડકડી બેન, કઈક તો બોલ. તને શું થઈ ગયું? એક વાર તો જો તારા ભાઈને. બાપુ, બાપુ આ કેમ કઈ બોલતી નથી? રૂપા, જો 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 હું તારા માટે શું લાવ્યો. જો બેન, રૂપા એક વાર આંખ ખોલીને જો તારા ભાઈને. બાપુ, મા કેમ બેન કઈ બોલતી નથી? બાપુ, બાપુ તમે જ્યારે આવો ને ત્યારે મારા માટે ઢીંગલો ને ઢીંગલી અને ઘણા બધા રમકડા લેતા આવો છો ને. હે ભગવાન, આવી જ રીતે હું મારી પત્ની અને મારી દીકરીને પણ નહોતો બચાવી શક્યો. અરે તું હજી અહીંયા જ બેઠી છે? હા માં. જા, ફટાફટ તૈયાર થઈ જા, તારા બાપુ હમણાં આવતા જ હશે. સાચે? તે મંગાવ્યા છે ને ઢીંગલા ઢીંગલી? હા માં. એ લઈને આવશે બેટા, જા જલ્દી. ભલે માં. Thank you.
ભૂરિયા ઉભી રહ્યા. એ દિવસના અજવાળામાં ચાંદ તો પૂનમ ને દિવસે જ દેખાય. આપણે આપણું કામ કરીએ. આવ છોડી દે મને. જોરાવર સિંહ અને એના માણસો એ એમના પર બળાત્કાર કરીને એમને મારી નાખ્યા છે. હા બાપુ, જોરાવર સિંહ. તે દિવસે જોરાવર મારા હાથે બચી ગયો અને મને 14 વર્ષની જેલ થઈ. જગદીશ, લાખણે આશા સાથે લગ્ન કરવા માટે રૂપાને ઢાલ બનાવી અને તારી બેનની જિંદગી બરબાદ ન થાય એ માટે આશાએ લાખણ સાથે લગ્ન કરવા માટે હા પાડી દીધી અને અને તારી સાથે એણે બેવફાઈનું નાટક કર્યું. ખરેખરમાં આશા બેવફા નથી, એ નિર્દોષ છે જગદીશ. એ નરાધમ લાખણે મારી અને રૂપાની આબરૂ લૂંટવાનો પ્રયત્ન કર્યો અને રૂપાએ પોતાની આબરૂ બચાવવા ખાતર એનો જીવ આપી દીધો. પણ ખરા સમય એક દેવતા જેવા માણસે આવી મારી આબરૂ બચાવી લીધી. વિજય, હવે પાપીઓના પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે નરાધમોને છોડીશ નહીં. બેન, મને સોગંદ છે તારી રાખડીના. તારી ચિતાની આગ ઠરે પહેલા એ પાપી લાખણીની ચિતા ના સળગાવું તો મારું નામ જગદીશ ઠાકોર ને. ભગવાન વિષ્ણુ
રાણા. હા બાપુ, બધી તૈયારીઓ થઈ ગઈ છે? બધી તૈયારી. શાબાશ રાણા, બરાબર નિશાન તાક્યું. અરે વાહ ભરત, આજે તો તે પુરવાર કરી દીધું કે સિંહનો સાથી સિંહ જ હોય. જોરાવર, હજુ ખેલ ખતમ નથી થયો. એ જોરાવર, ખેલ પૂરો થશે ને ત્યારે તારું બધું ચોર નીકળી ગયું હશે. અરે શેતાન અને સાધુનું મોટું માથું નાની રેવડી જેવું થઈ જશે. અરે જા, અમને પહોંચવાની તમારી તાકાત નથી. અરે તમારા બંનેના જ્યારે બાપ અમને ના પહોંચી શક્યા તો તમે ક્યાંથી પહોંચવાના? અરે એ બંનેને પણ અમે પતાવી દીધા કેમ ભરત? એટલે એનો અર્થ એ થયો કે આપણા બંનેના બાપુની હત્યા થઈ છે. એટલે આ રાક્ષસની સાથે કાકા તારો હાથ પણ હતો? હું કઈ સતયુગનો ભરત નથી કે આખી જિંદગી પાદુકાની પૂજા કરીને બેસી રહો. એક ભાઈ થઈને સગા ભાઈની હત્યા કરી નાખી અને એ પણ જમીનના ટુકડા માટે? અરે તે કહ્યું હોત, તે માગ્યું હોત તો તને જમીનનો ટુકડો એમ જ આપી દીધો હોત. અરે ડાકણ પણ એક ઘર છોડી દે છે, તું તો ડાકણ કરતા બત્તર નીકળો બત્તર. આજ તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. એટલું યાદ રાખજે, ઉપરવાળાની લાઠીનો અવાજ નથી હોતો પણ એની લાઠી જ્યારે પડે છે ને ત્યારે પ્રલય થાય છે. એટલું યાદ રાખજે તું. પ્રલય, આ લોકોની લાંબી જીભને ટૂંકી કરવા માટે ભબ્બે ગોળી ફોડ એટલે વાર્તા થઈ જાય પૂરી. શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવર તારું માથું
હવે ભવે ભવનું બાંધી લે બાંધું, હું ઉપર યમરાજ પાસે ખોલાવી દઉં તારું ખાતું. હરામખોર, ચિતા ઓલવા એ પહેલા હું તારી ઠાઠડી બંધાવીને એની આત્માને શાંતિ આપીશ. પાપે પત્ની અને મારી દીકરીના માતલ, તે દી તું મારા હાથમાં નહોતો આવ્યો. આ શંકરના હાથમાં આવેલો પાપી માણા જીવતો નથી રહેતો. આજ આજ હું તને જીવતો નહીં છોડું. દીકરી જગદીશ, જગદીશ ઉભા રહો ભાઈ. અમારા પરિવાર માટે તમે ભગવાન થઈને આવ્યા, તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમને સૌને સુખી રાખે. બોલો મહાદેવ હર. મહાદેવ હર. બોલો મહાદેવ હર. તું તો સાજણ કોરાણી મારા કાઢ દે.